નમસ્તે બાળકો, આજે આપણે એફ ફોર ફિશ એટલે કે એબીસીડી માં એફ ફોર ફિશ લખીશું. આ કેવો છે? કેપિટલ છે અને આ છે સ્મોલ. તો જો તમને અહીંયા એક દીધેલો છે, આવી રીતે સીધી લાઈન કરવાની, ઉપર વણાક લેવાનો, આવી રીતે અહીંયાથી ઉપર વણાક લઈને અહીંયા વચ્ચે લાઈન કરવાની. આ છે સ્મોલ એફ ફોર ફિશ. હવે એવી જ રીતે તમને અહીંયા નીચે પહેલાં આ એફ ફોર ફિશ આપેલા છે, આ કેવા છે? કેપિટલ છે. એટલે પહેલાં તમને અહીંયા કેપિટલ લખવાના છે. આવી રીતે પેલી સીધી લાઈન, પછી ઉપરની અહીંયા બે, આવી રીતે સીધી પેલી લાંબી સીધી લાઈન, પછી બે, આવી રીતે એફ ફોર ફિશ કેપિટલ તમને અહીંયા લખતું જવાનું છે. જો અહીંયા નીચેની લીટીને અડાડતા નહીં, અહીંયા ઉપરની બે લીટીમાં જ એફ ફોર ફિશ લખવાનું છે. હવે એવી જ રીતે અહીંયા તમને કેવો કીધો છે, આ છે સ્મોલ એફ ફોર ફિશ. અહીંયાથી સીધો ઉપર ને વચ્ચે લીટી, આવી રીતે સીધી લાઈન, પછી ઉપર વણાંક અને લીટી. આ કેવો છે? સ્મોલ છે. એટલે તમને અહીંયાથી આમ સીધી લાઈન, ઉપર વણાંક અને વચ્ચે લીટી, આવી રીતે એફ ફોર ફિશ તમને કરતું જવાનું છે. બધામાં અહીંયા તમને ઈ જ આખી લાઈ બુક્સમાં કેવું કરવાનું છે? સ્મોલ કરવાનું છે. અહીંયા સ્મોલ એફ ફોર ફિશ કરવાનું છે. આ પણ આલી નીચેની લાઈનને અડાડીને લખવાનો નથી, તમે આ ઉપરની બે લાઈનમાં જ લખવાનું છે એફ ફોર ફિશ. એવી રીતે આ એફ ફોર ફિશ અહીંયા પૂર્ણ કરવાનું છે. પછી છે મૂળાક્ષર એફ નીચે લીટી કરો, અંડરલાઈન ધ લેટર એફ. જ્યાં એફ આવે એની નીચે શું કરવાની છે? લીટી. તો પહેલું ફેન છે તો એમાં એફ નીચે આવી રીતે કરેલી છે. હવે બીજું શું છે? ફૂટ. તો એમાં એફ કયો છે? આ છે. તો એની નીચે લીટી. પછી છે લિફ્ટ. તો લિફ્ટમાં એફ ક્યાં દેખાય છે? આયરો. એફ. તો એની નીચે લીટી. પછી છે હાફ. તો હાફમાં ક્યાં છે એફ? આયરો. તો લીટી. પછી એફ ફોર શું થાય? ફ્રોગ એ થાય અને એફ ફોર ફ્લેગ એટલે કે ઝંડો એ થાય. હવે સેમ બાજુમાં પેજ જ છે એફ ફોર ફેક્સ. આ કેવો છે? કેપિટલ. અને આ એફ ફોર ફોક્સ કેવો છે? આ સ્મોલ. એવી જ રીતે તમને અહીંયા લખતું જવાનું છે. પેલું કે અહીંયા તો તમને આપેલું જ છે એક્ઝામ્પલ કેવી રીતે કરવાના છે. આમ કરીને વચ્ચે લીટી, આ છે સ્મોલ. તો અહીંયા તમને પેલો અહીંયા કરવાનું કેવો કરવાનો છે? કેપિટલ કરવાનો છે. આવી રીતે આ બધા બોક્સમાં કેપિટલ એફ કરવાનો છે. આવી રીતે આમ કરીને કરતા જવાનું. આ છે કેપિટલ એફ. હવે આ બે લાઈનમાં કેપિટલ એફ છે. પછી અહીંયા જો સ્મોલ દેખાય છે તો એ તમને સ્મોલ આવી રીતે પહેલાં ડોટ ડોટ કરી લેવાના બધા, પછી સ્મોલ એફ ફોર ફિશ લખતું જવાનું. આ બધા બોક્સમાં કયો આવશે? સ્મોલ એફ ફોર ફિશ. આવી રીતે અહીંયા સ્મોલ કરવાનું છે. પછી છે ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. જે આ ટપકા ડોટ ડોટ કરેલા છે ને એને જોડવાના છે. પહેલાં પેન્સિલથી આવી રીતે જોડી લેવાના બધા ડોટ ડોટને જોડી લેવાના. પછી આનામાં શું કરવાનું છે? કલર પૂરવાના છે. આ બધા એફમાં ડોટ ડોટવાળા જોડી લેવાના. આ બધામાં આવી રીતે લાઈન પહેલાં પેન્સિલથી જોડી લેવાના, પછી કલર કરવાના છે. આમાં તમે ગમે તે કલર કરી શકો. એ બધામાં અલગ અલગ પણ કરી શકાય. આમાં અલગ, આમાં અલગ ને એમ અલગ કરીને કલર પૂરવાના છે. હવે પછી આ શું છે? સેવન. તમે આગળ 1 થી 6 શીખી ગયા હશો. અહીંયા આગળ 1 થી 6 શીખી ગયા. હવે આ છે 6, પછી શું આવે? 7. તો અહીંયા કાઉન્ટ કરવાનું 1 2 3 4 5 6 7. કેટલા થયા? 7. તો આને કહેવાય 7. તો 7 કેવી રીતે લખવાનું છે? પેલી ઉપર લાઈન, પછી આડી ત્રાસી નીચે લાઈન, આવી રીતે 7 લખતું જવાનું છે. તમે 7 આવી રીતે પણ લખો છો તો પણ એમ પણ લખી શકો છો. આમ લાઈન કરીને વચ્ચે આવી રીતે 7 લખો છો ને તમે, એટલે આમ પણ લખી શકાય અને આમ પણ લખી શકાય. આ બે રીતે 7 લખશો તો ચાલશે. તમને જે ફાવે એ રીતે લખી શકો છો. આવી રીતે લખશો તો પણ ચાલશે. આ છે 7, એટલે આ 7. હવે 7 પછી શું છે? 8. તો અહીંયા કાઉન્ટ કરવાનું 1 2 3 4 5 6 7 8. તો આયરા 8. તો આપણે અહીંયા 8 લખવાના છે. 8 લખતા આવડશે ને બધાને. આવી રીતે અહીંયાથી આમ એસ, પછી અહીંયાથી ઊંધો એસ, એવી રીતે 8 પૂર્ણ કરવાનું છે. આમ રાઉન્ડમાં અહીંયાથી પેલું આ અહીંયાથી પછી ઉપર જશે. જ્યાંથી ચાલુ કરીએ ત્યાં જ અહીંયા પૂરું કરવાનું છે. ત્યાં જ પૂરું કરવાનું છે. આ જ્યાંથી અહીંયાથી ચાલુ થાય છે તો ત્યાં ને ત્યાં આમ પૂરો થવો જોઈએ. એવી રીતે 8 અહીંયા પૂર્ણ કરવાના છે. આવી રીતે આવી રીતે રાઉન્ડ રાઉન્ડમાં લખતું જવાનું. જ્યાંથી ચાલુ થાય ત્યાં શું થવો જોઈએ? પૂરો. તો આ છે 8. આવી રીતે 8 લખતું જવાનું આખી લાઈનમાં. ને લાઈન જોજો, આ લાઈનથી બહાર જવું જોઈએ
नहीं हमें एट पची है नाइन हमें काउंट करो 1 2 3 4 5 6 7 8 अने 9 तो 9 9 तो हमें बदा लगता आवड़े तो सेला से पेली से लाइन करवानी है पची सी आकार पेली लाइन पची सी आकार आ रीते 9 करवानो छे पेली लीटी पची अँ थी सी आकार पहली लीटी करवी पची सी आकार करो पहले सी आकार कर लीटी करशो तो चाल से रीते 9 पूर्ण करो आ रीते 9 लखवा हम शू 9 पची 10 10 तो आवड़े ने बधाने तो अँ काउंट करवा 1 2 3 4 5 6 7 8 9 10 तो अँ आप शू लखशू 10 तो 10 में पहले शू लखवा है अँ जो 1 करेलू है आ रीते तो ते ए रीते 1 कर 0 એટલે કે 0 લખવાનો એને કહેવાય 10 1 0 10 1 0 10 તમે એવી રીતે અહીંયા લખવાનું છે 1 કરવાનું છે પછી 0 1 0 10 1 0 10 તમે 1 આવી રીતે પણ લખી શકો છો 1 0 10 તમને જે ફાવે એ લખવાનું 1 0 10 એવી રીતે અહીંયા 10 લખવાનું છે હવે 10 પછી આવશે 11 1 1 11 જો તમને અહીંયા આપેલા હશે આમાં કેટલા છે આ 1 2 3 4 5 6 7 8 9 10 આ 10 અને 1 એટલે 10 + 1 એટલે 11 તો આજે આપણે 11 કરશું 11 એ જ રીતે 1 1 એટલે 11 1 1 કરતાં આવડે ને તો 1 1 એટલે 11 એવી રીતે અહીંયા કરતું જવાનું 1 પછી બીજું 1 એટલે 11 1 1 11 એવી રીતે બોલતું જવાનું ને લખતું જવાનું તમે આવી રીતે પણ 11 કરી શકો 1 1 11 આવી રીતે લખતું જવાનું ને બોલતું જવાનું હવે 11 પછી આવશે 12 એટલે કે 12 1 2 12 તો અહીંયા એવી જ રીતે આપેલું છે ચિત્ર 1 2 3 4 5 6 7 8 9 10 10 પછી 1 ને 2 એટલે 10 + 2 એટલે શું થાય 12 એટલે 12 હવે તમને એ જ અહીંયા કરવાનું છે પહેલું કરવાનું છે 1 પછી શું કરવાનું છે 2 પેલો 1 પછી 2 1 2 12 એમ બોલતું જવાનું ને લખતું જવાનું 1 2 12 પેલો 1 પછી 2 1 2 12 આવી જ રીતે બધા બુક્સમાં પૂર્ણ કરવાનું છે તો આજે તમને આટલું લેસન કરવાનું છે.